જામનગરના ભાજપ સાંસદ પૂનમ માડમની 23 વર્ષીય દીકરીનું આકસ્મિક અવસાન થયું છે. પૂનમ માડમની દીકરી શિવાની દિવાળીના દિવસોમાં આગની ચપેટમાં આવી ગઈ છે, જેને કારણે તે શરીરે લગભગ 40-45% ભાગ્યે દાજી ગઈ. ત્યારબાદ તેનું સિંગાપુરની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી સારવાર ચાલી રહી હતી. જોકે રવિવારે સવારે અચાનક શિવાની હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા. દીકરી શિવાનીના આકસ્મિક મૃત્યુના સમાચારથી સાંસદ પૂનમ માડમના પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ હવાઈ માર્ગે શિવાનીના મૃતદેહને સિંગાપુરથી દિલ્હી લાવવામાં આવશે અને દિલ્હીના નોઈડા ખાતે જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.